વંદે માતરમ. વાત્સલ્ય ન્યૂઝના ગૌરવવંતી ગુજરાતમાં હું છું તમારી સાથે પૂજા વ્યાસ. વલસાડના ધરમપુર કાળા રામજી મંદિરની મિલકત સંસ્થા કે અન્ય સંસ્થાને આપવા સામે વિરોધ. વલસાડ જિલ્લાના ધરમપુર કાળા રસમજી મંદિરની મિલકત રાજચંદ્ર ટ્રસ્ટને આપવામાં આવી હોવાનું જાણવા મળતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્ર રાજ્યપાલ, મુખ્યમંત્રી, ચેરિટી કમિશનર, કલેક્ટર, પ્રાંત અધિકારીને મોકલવામાં આવ્યું છે. ધરમપુર નગરમાં ભારતીય સંઘના રાજવાડાઓમાં વિલીનીકરણ બાદ ધરમપુર તાલુકાના મંદિર કે મિલકત ટ્રસ્ટી તરીકે હેસિયત મામલતદાર હસ્તક મૂકવામાં આવી હતી. રિપોર્ટર સતીશ પટેલ, વલસાડ. ધરમપુરના કાળાજી મંદિરની મિલકત સંસ્થા કે અન્ય સંસ્થાને આપવા સામે અરજી તથા આવેદન આપવા બાબત મહેરબાન સાહેબ સવિનય જય ભારત અમો નીચે સહી કરના ગ્રામજનોને ભારતીય સંઘના રજવાડાઓમાં વિલીનીકરણ બાદ ધરમપુર તાલુકાના મંદિર ટ્રસ્ટો ની મિલકત દ્રષ્ટિ તરીકે હેસિયતમાં મામલતદાર સહિતના હસ્તક મૂકવામાં આવી હતી. અત્રે નવા મંદિરો સાથે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા રજવાડીઓ કાળારામજી મંદિર મોટો ટ્રસ્ટી છું. ટ્રસ્ટી એમને પૂછવા મૂકવા વગર આ લોકોએ ખોપી દીધી છે. કોલેજા ધરમપુરમાં કાળારામજી મંદિરનું જે જગ્યા સોંપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. હિન્દુઓની લાગણી દુભાઈ છે. આ અંગે છેલ્લા 4 વર્ષથી અમે દર વર્ષે મિટિંગો કરી સંપૂર્ણપણે ધરમપુરના નાગરિકોએ ના પાડી હતી. એકવાર, બેવાર પ્રાંત અધિકારી બી ના પાડી ગયા હતા, મામલતદારે બી ના પાડી હતી. છતાં બી એનકેન પ્રકારે ધરમપુરના એમએલએ દ્વારા બી આ વસ્તુ માટે ના પાડવામાં આવી હતી. એનકેન પ્રકારે સત્તાનો ઉપયોગ કરી મારું નામ સાથે કહું છું કે સરકારમાં બેઠેલા પ્રતિનિધિ દ્વારા આ મંદિરની જગ્યા વેચવામાં આવી છે અને વહીવટ સોંપવામાં આવ્યો છે. એ બહુ દુઃખદ ઘટના છે. આમાં એમ હતું કે કલ્પેશભાઈ એકલા છે પણ એવું નથી, પણ આજે મેં જોયું તો સમગ્ર નગર તેમજ તાલુકાના વ્યક્તિઓ આનો સખત વિરોધ કરે છે. મારી સરકારશ્રીને તેમજ કલેક્ટર મહેરબાન સાહેબને નમ્ર વિનંતી કે કોઈ પણ દબાણ આવે, મામલતદાર સાહેબની કોઈ પણ દબાણ આવે, જે કંઈ પણ આવે તો તેને વશે ન થતાં સમગ્ર નગરની પ્રજાને, શાંતિપ્રિય પ્રજાને ધાર્મિક લાગણી ન દુભાવે એવી નમ્ર